દિવાળીની ખુશીઓમાં આત્મીયતાની મીઠાસ ભચાઉ નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહજી જાડેજા દ્વારા કર્મચારીઓ સાથે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સંસ્કૃતિ મુજબ વર્ષના અંતિમ દિવસો અને નવા વર્ષના પ્રારંભે આમ તો લોકો પોતાના પરિવાર સાથે રહેતા હોય છે અને આ દિવસોમાં ખાસ કરીને દૂર દૂરના સગા સ્નેહી મિત્રો અને કર્મચારીઓ તમામ લોકોને એક નવી ઉષા સંબંધોની ખેવના અને શુભેચ્છાઓની આપ લેથી સમગ્ર સમાજ ઝળહળી ઉઠે છે. ત્યારે આ દીપાવલીએ ભચાઉના યુવા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ દ્વારા પણ પોતાના તમામ કર્મચારીઓ સાથે સ્નેહ મિલન યોજી પોતાની સહૃદયતા બતાવી હતી. દીપાવલી પર્વની ઉજવણી કરવા માટે ભચાઉ નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહજી જાડેજા દ્વારા કર્મચારીઓ સાથે દિવાળીના પર્વ નિમિત્તે એક નવતર પહેલથી આત્મીયતાનું એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દીપાવલીના પાવન પર્વ નિમિત્તે ભચાઉ નગરપાલિકાના તમામ કર્મચારીઓની વ્યક્તિગત ક્ષેમ કુશળતા પૂછવા સાથે દરેક કર્મચારીઓને વસ્ત્રો અને મીઠાઈના વિતરણથી સમગ્ર નગરપાલિકા પરિવારમાં ખુશી છવાઈ હતી. તો આ વસ્ત્રો અને મીઠાઈની બાબતને સહજ બતાવવા સાથે મૂળ ઉદ્દેશ તો સ્નેહ મિલન જ હતું એવું આ યુવા પ્રમુખે જણાવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા સાથે ભાડાના પૂર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોર, શહેર ભાજપ પ્રમુખ ઉમિયાશંકર જોશી, ઉપપ્રમુખ ભરતભાઈ કાવત્રા અને ભચાઉ નગરપાલિકાના કાઉન્સિલરો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. સ્ટોરીબાય વિનોદભાઈ સાધુ, ઘનશ્યામભાઈ બારોટ, માસાપુરા ન્યૂઝ, ભચાઉ રાપર. પહેલા તો આજે જે નગરપાલિકાના તમામ કર્મચારીઓને અમે દિવાળીની શુભેચ્છા રૂપે કપડાની જોડી અને મીઠાઈ, કપડાની જોડી અને મીઠાઈ તો એક બહાનું જ કહેવાય, બાકી અમારી જે લાગણી છે વધારે એમાં વધારે જોડાયેલી છે. કારણ કે આ જ કર્મચારીઓ એ શહેરને સ્વચ્છ રાખતા હોય છે, આ જ કર્મચારીઓ એ શહેરને એ પાણીની વાત હોય, ગટરની વાત હોય, લાઇટની વાત હોય, પ્રાથમિક જરૂરિયાત તમામ એ ખૂબ હંમેશા દિવસ રાત જોયા વગર મહેનત કરી અને શહેરને એક મહત્ત્વનો ભાગ એ લોકો ભજવતા હોય છે. અને જ્યારથી પ્રમુખ થયો ત્યારથી મારા પ્રમુખકાળને પણ સફળ બનાવવા માટે ક્યારે પણ એક પદાધિકારી તરીકે ખાલી સમજીને નહીં પણ એક પરિવારની લાગણી હોય એ ભાવથી તમામ અમારા કર્મચારીઓ ખૂબ સારી રીતના કામ કરી રહ્યા હોય ત્યારે મારી પણ એમના માટે કંઈક કરવાની લાગણી હતી. એટલે આજે અમે દિવાળીની શુભેચ્છા રૂપે એક આ કાર્યક્રમ કર્યો હતો જેમાં તમામ મહિલા કર્મચારીઓને સાડી અને તમામ જેન્ટ્સ કર્મચારીઓને કપડાંની જોડી સાથે મીઠાઈનું વિતરણ કરી. કારણ કે નગરપાલિકાનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે અમે ખાલી ભચાઉ નગરપાલિકા ક્યારેય નથી લાગતા, ભચાઉ નગરપાલિકા પરિવાર લખી છે. અમારા આખા તમામ કાઉન્સિલરો, તમામ કર્મચારીઓ એ પરિવારની ભાવનાથી આ શહેરના વિકાસ માટે કામ કરતા હોય છે. એમાં દિવાળીમાં સફાઈ કર્મચારીઓ માટે તો ખાસ એવી મેં જાહેરાત કરી કે સરકારશ્રી દ્વારા અમને નવા સફાઈ કર્મચારીઓ કાયમી ધોરણે ભરતી કરવા માટેની મંજૂરી આવી ગઈ છે. તો દિવાળીના આ બધા તહેવારો પૂરા થયા બાદ એની છાપામાં અમે જાહેરાત આપીશું અને બધાના ફોર્મ ભરેથી અમારા સફાઈ કામ કર્મચારીઓને કાયમી કરવાનું પણ જે કામ છે પણ હાથ ધર્યું છે. એ સિવાય બીજા ઘણા કર્મચારીઓ જે ઘણા વર્ષોથી નગરપાલિકામાં પોતાની સેવા બજાવે છે એને પણ કાયમી કેવી રીતના કરી શકો એના માટે પણ સરકારશ્રીમાં રજૂઆત કરી અને એમને પણ ન્યાય મળે અને એ પણ લોકો કાયમી નગરપાલિકાના કર્મચારી તરીકેનો લાભ મળે એના માટે મહેનત કરશું. બાકી જે નગરપાલિકાના કાયમી કર્મચારીઓ છે જેને હજી સુધી છઠ્ઠા કે સાતમા પગાર પંચનો લાભ નહોતો મળ્યો એમને પણ અમે આખી એની મહેકમની ફાઇલ સતત ફોલોઅપ રાખી અને મેં અત્યારે ગાંધીનગર પણ હું પોતે જાતે ગયેલ સાથે ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહને અને માલતીબેન વિનોદભાઈ બધા અમે ગયેલા અને આજે મહેકમ મંજૂર થઈ ગયું છે જેના કારણે ભચાઉ નગરપાલિકાના કર્મચારીઓને પ્રથમ પાંચમું, બાદમાં છઠ્ઠું અને સાતમું એ રીતના તબક્કાવાર આવતા ત્રણ ચાર મહિનામાં જ સાતમા પગાર પંચનો લાભ મળતો થઈ જશે.